અને હવે નજર કરીશું રાજ્યના છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોનાના નવા આંકડા પર. રાજ્યમાં 165 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 90 નવા કેસ સામે આવ્યા છે, તો વડોદરામાં 22 અને સુરતમાં 12 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 165 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા છે. તો બીજા નંબરે વડોદરામાં 22 કેસ નોંધાયા છે, તો ગાંધીનગર શહેરમાં પણ 10 નવા કેસ નોંધાયા છે, તો ભાવનગર શહેરમાં 6 અને જામનગરમાં પણ 4 નવા કેસ નોંધાયા. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 920 પર પહોંચી. તો ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે વધુ નવા 165 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 90 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 6, જામનગરમાં 6, મહેસાણામાં 3, નવસારીમાં 3 કેસ સામે આવ્યા છે, તો વલસાડમાં પણ 3, જ્યારે અમરેલીમાં 2 અને આણંદમાં પણ 2 કેસ નોંધાયા છે. કચ્છમાં 2, ભરૂચ અને બનાસકાંઠામાં પણ 2 કેસ સામે આવ્યા છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ 10 નવા કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીરે ધીરે વધતી જઈ રહી છે, જે ચિંતાજનક બાબત છે. આજે નવા 165 કેસ સામે આવ્યા.